વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રક્રિયાના હિસાબો દાખલો ભણતા હતા. હવે આજે આપણે પાંચમા નંબરનો દાખલો ભણીશું. મેં રકમ મોકલી છે, તમારી નોટબુકમાં લખી દીધી હશે. હવે તમે મારી જોડે જોડે આ દાખલો ગણી. એક વસ્તુ બે જુદી જુદી પ્રક્રિયા ઓ અને બે માંથી પસાર થાય. કેટલી પ્રક્રિયાઓ આપી છે આપણને? બે પસાર થાય છે. ત્યાર પછી તેને તૈયાર માલને સ્ટોક ખાતે લઈ જવામાં આવે છે. આનું ઉત્પાદન બ ખાતે જાય છે, બનું તૈયાર માલના સ્ટોક ખાતે. 31/3 રોજ ચૂડાંતા માસ દરમિયાન પ્રક્રિયા ઓમાં માલ સામાનના 1000 એકમો 20 રૂપિયા લેતે દાખલ કરવામાં આવ્યા. આવું ગણિતના દાખલામાં નતું, આ વધારામાં આવ્યું છે. એટલે પહેલી પ્રક્રિયામાં, કઈ પ્રક્રિયામાં? પહેલી પ્રક્રિયામાં, પહેલી પ્રક્રિયામાં તમારે શું કરવાનું છે? ઉધાર બાજુએ દાખલ માલ સામાન, માલ સામાન કરીને લખવાનું રહેશે. 1000 એકમ 20 રૂપિયાનો ભાગ. અન્ય જરૂરી માહિતી પ્રક્રિયા અને પરચુરણ માલ સામગ્રી 1100 2650 પ્રત્યક્ષ મજૂરી ઉત્પાદન ખર્ચા ખરેખર ઉત્પાદન. હા, ઓલા દાખલામાં ખરેખર ઉત્પાદન નહોતું આપ્યું, સામાન્ય બગાડ નહોતું આપ્યું. આમાં સામાન્ય બગાડ એ બધું આપ્યું છે. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 5% 10% બગાડની વેચાણ કિંમત 2 રૂપિયા 5 રૂપિયા. ઉપરની માહિતી પરથી પ્રક્રિયા ખાતા તૈયાર કરો અને પ્રક્રિયાને પડતર કિંમત શોધો. તદુપરાંત અસામાન્ય બગાડને વધારાના ખાતા પણ તૈયાર કરો. આજે આપણે પ્રક્રિયા ખાતા શીખીશું. પ્રક્રિયા અ મારી જોડે જોડે ગણવાનું છે. પ્રક્રિયા અ ખાતું. એકમ રકમ એકમ રકમ વિગત એકમ રકમ રૂપિયા વિગત એકમ રકમ રૂપિયા. સૌ પ્રથમ આ પ્રક્રિયામાં દાખલ કરેલ માલ સામાન એકમો આપ્યા છે. આપ્યા છે તો સૌ પ્રથમ એ લખવા પડે. કેટલા એકવા છે? બીજા પેરેગ્રાફમાં જુઓ તો રકમમાં જુઓ. બીજા પેરેગ્રાફમાં 31/3 ના રોજ પૂરા થતા માસ દરમિયાન પ્રક્રિયામાં માલ સામાન 1000 એકમો 20 લેખે દાખલ કરવામાં આવ્યા છે. ચલો માલ સામાન, માલ સામાન કેટલા એકમો દાખલ કર્યા છે? 1000. કેટલા એકમો દાખલ કર્યા છે? 1000. કેટલા લેખે દાખલ કર્યા છે? 20 રૂપિયા લેખે. 1000 × 20 એટલે 20000. સૌ પ્રથમ આ લખી દેવાનું. એના પછી પ્રક્રિયા આના લખો તો ખર્ચા, ખર્ચા ઉધાર બાજુ લખવાના. પરચુરણ માલ સામગ્રી, પરચુરણ માલ સામગ્રી 1100 રૂપિયા. ઉત્પાદન ખર્ચા, ઉત્પાદન ખર્ચ 10000. ખર્ચ છે રકમના કોલમમાં આવશે. પ્રત્યક્ષ મજૂરી છે 10000. પ્રત્યક્ષ મજૂરી. પછી ઉત્પાદન ખર્ચ આવ્યા છે. ઉત્પાદન ખર્ચ 7000. ઉત્પાદન ખર્ચ કેટલો આપ્યો છે? 7000. અહીં ખરેખર ઉત્પાદન આપ્યું છે. ખરેખર ઉત્પાદન આપ્યું છે એટલે આમાં અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો આવી શકે. શું આવી શકે? આમાં અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો આવી શકે. તો આપણે એમાં શું કરીશું? તો ખરેખર ઉત્પાદન, આ પ્રક્રિયાનું ખરેખર થયેલું ઉત્પાદન એટલે આપણે લઈ જવાનું પ્રક્રિયા બ ખાતે.
કેટલા એકમો કીધા છે 900 1000 દાખલ કર્યા છે એમાંથી ખરેખર સારા વેચવા લાયક ઉત્પાદક એકમો 900 બન્યા સામાન્ય બગાડ કોઈ પણ પ્રકારનો બગાડ હોય સામાન્ય બગાડ હોય ઘટ હોય અસામાન્ય બગાડ જમા બાજુ લખવાનો શું બોલ્યો હું સામાન્ય બગાડ અસામાન્ય બગાડ અને ઘટ હોય તો કઈ બાજુ લખવાની જમા બાજુ અને વધારો હોય તો ઉધાર બાજુ કેવી રીતે આવશે તમને ખબર પડશે સામાન્ય બગાડ શું સામાન્ય બગાડ દાખલ કરેલ એકમ દાખલ કરેલ 1000 ના 5% કેલ્ક્યુલેટર કરો 1000 કેલ્ક્યુલેટર કરો તો 1000 ગુણ્યા 5% 50 એકમ આવ્યા કેટલા એકમ આવ્યા 50 અને સામાન્ય બગાડની એકમ દીઠ વેચાણ કિંમત કેટલા રૂપિયા આવી છે 2 રૂપિયા એકમ દીઠ કેટલા રૂપિયા છે 2 લેખે 50 ગુણ્યા 2 એટલે કેટલા આવ્યા 100 50 ગુણ્યા 2 એટલે કેટલા આવ્યા 100 હવે આપણે આ પ્રક્રિયા કાકું બંધ કરીશું પેલા એકમનો સરવાળો કરીશું ચલો આ બાજુનો કેટલો છે 1000 આ બાજુનો 900 500 વધારે કેટલો છે 1000 ડિફરન્ટ આવ્યો 50 જમા બાજુ તફાવત આવે તો અસામાન્ય બગાડ કહેવાય શું કહેવાય બોલો તો જમા બાજુ ડિફરન્ટ આવે તો અસામાન્ય બગાડ અને ઉધાર બાજુ ડિફરન્ટ આવે તો અસામાન્ય વધારો આ અસામાન્ય બગાડ આવ્યો અસામાન્ય બગાડ હવે આની કિંમતો લખવાની કેવી રીતે તો આપણે પ્રમાણ ઉત્પાદનની પ્રમાણ પડતર શોધવાની શું શોધવાનું પ્રમાણ ઉત્પાદનની પ્રમાણ પડતર એટલે કે MC upon NP ઉધાર બાજુનો રકમનો સર નેટ કોસ્ટ NC એટલે નેટ કોસ્ટ ચોખ્ખી પડતર નેટ કોસ્ટ એટલે ઉધાર બાજુના રકમનો સરવાળો શું કીધું મેં ઉધાર બાજુના રકમનો સરવાળો કેટલો છે તો ચેક કરો તો 20000 વત્તા 1100 વત્તા 10000 વત્તા 7000 38100 એમાંથી જમા બાજુ સામાન્ય બગાડ કે ઘટ છે જુઓ તો જમા બાજુ સામાન્ય બગાડ કે ઘટ છે બે હોય તો બે એક હોય તો સામાન્ય બગાડ કે ઘટ હા સામાન્ય બગાડ છે એની રકમ બાદ કરવી -100 એટલે આપણે MC કહેવાય MC એટલે ઉધાર બાજુના રકમના સરવાળામાંથી ઘટ કે સામાન્ય બગાડની રકમ શું કરવાની બાદ એનપી એટલે નેટ પ્રોડક્ટ એટલે ઉધાર બાજુના એકમોનો સરવાળો કેટલો છે 1000 એમાંથી સામાન્ય બગાડ અને ઘટના એકમ હોય તો બાદ કરવાના અહીં ઘટ આપી નથી પણ સામાન્ય બગાડના એકમો કેટલા છે 50 એકમો કેટલા છે 50 38100 -100 એટલે 38000 ભાગ્યા 950 કરો તો કેટલા આવ્યા 38000 ભાગ્યા 950 40 રૂપિયા આવ્યા કેટલા રૂપિયા આવ્યા 40 રૂપિયા એ રકમ પ્રક્રિયા પ્ર ખાતે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારાની એકમ દીઠ પડતર આવી આશાની પડતર આવી પ્રમાણ ઉત્પાદનની પ્રમાણ પડતર એટલે કે એકમ દીઠ 40 રૂપિયા એ બ ખાતે લઈ ગયા હોય એક તૈયાર માલના સ્ટોક ખાતે લઈ ગયા હોય એના માટે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારામાં આવે એટ ધ રેટ 40 લેખે એટ ધ રેટ એટલે એકમ દીઠ એટ ધ રેટ 40 લેખે 50 × 40 2000 900 × 40 36000 હવે જુઓ તમારો સરવાળો કેટલો 36 × 2 38000 100 આ પણ 38000
सौ थी बोलो प्रक्रिया खातु आवड़ी गयु नहीं प्रक्रिया खातु आवड़ी गयु ये रीते हम कई बना प्रक्रिया ब खातु प्रक्रिया ब खातु विगत एकम रकम रुपया विगत एकम रकम रुपया सौ प्रथम आ प्रक्रिया में जमा बाजू शू लग ब खाते नहीं जाता आ जमा से तो आप कई बाजू लखवा पड़े उधार बाजू 936,000 अंशु लिखी तो प्रक्रिया ब खाते तो अंशु लखीश क्या लिया तो प्रक्रिया अ खाते प्रक्रिया अ खाते आटलू लखी अगर पीछे प्रक्रिया ब शुरू करो हम प्रक्रिया ब में खर्चा छे बदा उधार बाजू लखो परचूरण माल सामग्री परचूरण माल सामग्री कितनी छे 2650 प्रत्यक्ष मजूरी 11,000 उत्पादन खर्चा 7,500 खरेखर उत्पादन जो आनी है આનું ક્યાં લઈ ગયા બસ બનું ક્યાં લઈ જવાનું તો નથી ના હોય તો શું કરવાનું ત્યાં તૈયાર માલના સ્ટોક ખાતે છેલ્લી પ્રક્રિયા હોય એનો માલ ક્યાં લઈ જવાનો તૈયાર માલના સ્ટોક ખાતે 830 એકમ સામાન્ય બગાડ રકમમાં જોઈશું શું લખ્યું છે સામાન્ય બગાડ જમા બાજુ લખવાનો दाखल करेल एकम ना दाखल करेल एकम ना दाखल करेल एकम कितना जा प्रक्रिया में जुओ तो जुआ प्रक्रिया में शुरुआत में दाखल करेल ना मतलब कि आ प्रक्रिया में दाखल करेल एकम ना 10% 900 ना 10% कितना था ने અને સામાન્ય બગાડની ઉપજ કિંમત કેટલી છે બગાડની વેચાણ કિંમત 5 રૂપિયા એટ ધ રેટ 5 લેખે સમજવા માટે લખવું છે 90 × 5 450 હવે આ ખાતું આપણે બંધ કરીશું એટલે આપણે જોઈશું પહેલા એકમોનો સરવાળો કરવાનો એટલે આપણને ખ્યાલ આવે પહેલા શાનો સરવાળો કરવાનો એકમનો એકમનો સરવાળો આ બાજુ કેટલા છે 900 આ બાજુ કેટલા છે 920 0 9 3 12 1 920 આ બાજુ 900 આ બાજુ શું રહેવો હા અહીં 50 રૂપિયા ડિફરન્ટ 50 એકમોનો ડિફરન્ટ આવે તો જમા બાજુ આવે તો શું કહેવાય એને અસામાન્ય બગાડ શું કહેવાય અસામાન્ય બગાડ પણ ઉધાર બાજુ આવે તો એને કહેવાય અસામાન્ય વધારો અસામાન્ય વધારો હવે એની કિંમત આપણે શોધવી પડે જેમ આ 40 રૂપિયા શોધ્યા કે નહીં 40 રૂપિયા શાના પણ એક પ્રમાણ ઉત્પાદનની પ્રમાણ પડતર એ 40 આવ્યા એટલે લખ્યા એક તો આમાં પણ બનાવવું પડે એન સી અપોન એન પી આને ધ્યાનમાં લેવાનું નથી એન સી અપોન એન પી કરતી વખતે આને ધ્યાનમાં લેવાનું નથી નેટ કોસ્ટ નેટ કોસ્ટ એટલે ઉધાર બાજુના રકમનો સરવાળો ઉધાર બાજુની રકમનો સરવાળો કેટલો આવ્યો 36,000 + 2650 + 11,000 + 7500 57,150
એમાંથી સામાન્ય બગાડ કે ઘટ છે છે શું છે ફક્ત સામાન્ય બગાડ એની રકમ કેટલી છે એ બાદ 450 અપર નેટ પ્રોડક્ટ ચોખ્ખું ઉત્પાદન ઉધાર બાજુના એકમનો સરવાળો એમાં 20 નહીં લેવા કેમ નહીં લેવા કારણ કે એના આગળ રકમ જ નથી રકમમાં નથી લીધું તો એકમોમાં નથી લેવાનું તો આના સિવાય કેટલા એકમ છે 900 એમાંથી સામાન્ય બગાડ અને ઘટના એકમ બાદ કરવાના ઘટ નથી આપ્યું પણ સામાન્ય બગાડ આપ્યો છે 90 57,150 માઇનસ 450 56,700 900 માઇનસ 90 810 56,700 ભાગ્યા 810 70 રૂપિયા કેટલા આવ્યા 70 રૂપિયા એ ક્યાં લખવાના તૈયાર માલના સ્ટોક ખાતે અસામાન્ય બગાડ હોય તો લખવા પણ બગાડની જગ્યાએ વધારો છે 70 લેખે અસામાન્ય બગાડ એટલે સામાન્ય સામાન્ય બગાડ એટલે શું આપણે નક્કી કર્યું ઉત્પાદન પહેલા નક્કી કર્યું કે આમાંથી 10% બગાડ થશે પણ 10% કરતા વધારે થાય તો એને કહેવાય અસામાન્ય બગાડ અને 10% કરતા ઓછો થાય તો એને કહેવાય અસામાન્ય વધારો એના ચાલે 70 રૂપિયા લખે 70 ગુણ્યા 20 14 70 ગુણ્યા 830 70 ગુણ્યા 830 58,100 સરવાળો કરો તો 450 એટલે 58,550 આ બાજુનો સરવાળો કરો કેલ્ક્યુલેટરમાં 36,000 + 2650 + 11,000 + 7500 + 1400 58,550 બોલો પ્રક્રિયા ખાતા આવડી ગયા ગઈકાલે જે દાખલો ભણ્યો તેમાં સામાન્ય બગાડ વાળો નહોતો કે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો નહોતો અહીંયા આગળ આપણે નવો પોઈન્ટ ભણ્યા હવે એમાં છેલ્લી લીટીમાં કીધું છે કે અસામાન્ય બગાડ કે વધારાના ખાતા બનાવો ચલો પ્રક્રિયા અમાં બગાડ આવ્યો કે વધારો આવ્યો તો બગાડ તો પ્રક્રિયા અના અસામાન્ય બગાડનું ખાતું શાનું ખાતું અસામાન્ય બગાડનું ખાતું ચલો પ્રક્રિયા બમાં શું હતો બગાડ હતો કે અસામાન્ય બગાડ હતો કે વધારો હતો વધારો હતો તો પ્રક્રિયા બના અસામાન્ય વધારાનું ખાતું વિગત એકમ રકમ રૂપિયા વિગત એકમ રકમ રૂપિયા વિગત એકમ રકમ રૂપિયા વિગત એકમ રકમ રૂપિયા ચલો હવે જોઈશું શાનું ખાતું બનાવીએ છીએ આપણે અસામાન્ય બગાડ ચલો આ પ્રક્રિયામાં અસામાન્ય બગાડ જમા બાજુ તો કઉ ઉધાર બાજુ હતો જમા બાજુ હતો આપણે એનું ખાતું બનાવ્યું તો કઈ બાજુ લખવાનું જમા છે તો ઉધાર બાજુ 50 અને 100 કયા ખાતે થી લાવ્યા તો એ લખવાનું પ્રક્રિયા અખાતે પ્રક્રિયા અખાતે અસામાન્ય બગાડ એટલે સામાન્ય બગાડ કરતા થયેલો વધારે બગાડ એ પણ સામાન્ય બગાડની કિંમતે વેચી શકાય એટલે જમા બાજુએ રોકડ ખાતે લખવાનો વેચવાનો છે એકમો કેટલા 50
चलो सामान्य बगार की वेचाण किंमत कितना रुपया लेके आती, सामान्य बगार की वेचाण कितना रुपया आती, 2 रुपया, तो आने पर 2 रुपया ना भावे, सॉरी असामान्य बगार 50 અને 2000 છે, 50 અને 2000, 50 અને 2000 ये सामान्य बगार की वेचाण किंमत कितना रुपया आती, 2 रुपया, 2 रुपया लेके बेचो तो 100 रुपया, खातु बंद करो 50 2000, 50 2000, निपरण टाइप 1900, निपरण टावे मार लखवानु नानु खाते नफा नुकसान खाते, नफा नुकसान खाते ये जितने वधारा नु खातु, चलो वधारो कई बाजू तो उधार, तो आपने हमें कई बाजू लखवानो जमा 20 અને 1400, વિગત માં લખીશો કયા ખાતે જે લાવ્યા, પ્રક્રિયા બ ખાતે, પ્રક્રિયા બ ખાતે, હવે અસામાન્ય વધારો, વધારો વેચી શકાય નહીં, એટલો સામાન્ય બગાડ ઓછો થયો છે, તો અહીં લખવાનું સામાન્ય બગાડની ઓછી ઉપર, અસામાન્ય બગાડ વેચી શકાય, અસામાન્ય વધારો વેચી ન શકાય, સામાન્ય બગાડ કરતા ઓછી ઉપજ થઈ, કેટલા એકમો હતા 20, અને સામાન્ય બગાડની કેટલી ઉપજ હતી 5 રૂપિયા લેખે, 5 લેખે કેટલા થયા 100, ખાતું બંધ કરીશું 20 1400, 20 1400, નિપરણ આવ્યો 1300, આ પણ ક્યાં લઈ જવાનો, નફા નુકસાન ખાતે, આ દાખલો હું ગણું છું, એના જોડે જોડે તમારે જોડે પણ ગણવાનો છે અને ત્યારબાદ જાતે પ્રેક્ટિસ પણ કરવાની છે.